हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। केम छो बधा? મજામાં છો? ચાલો તો હવે આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 2.3 નો જે પ્રશ્ન 5 છે તેનો આપણો બીજો સમ જોયો હતો। હવે આજે આપણે થર્ડ પર જઈ રહ્યા છીએ। તો 2.3 નો 5માં નો નંબર 3 શું છે? fx બરાબર x જ્યાં x બિલોંગ્સ ટુ r। ચાલો તો સૌપ્રથમ અહીં fx બરાબર x જે તમને ક્વેશ્ચનમાં તેને અહીં મેન્શન કરી દીધું, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર આપેલ છે। ચાલો તો તમને ક્વેશ્ચનમાં એક આન્સર તો ઓલરેડી તમને આપી દીધેલો છે, તમને શોધવા શું દીધેલ છે? વિસ્તાર શોધવાનો છે તમારે, જસ્ટ વિસ્તાર શોધવાનું છે। હવે સપોઝ મારે પ્રદેશની વાત કરું તો પ્રદેશનો આન્સર શું હશે? તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે એક્સ બિલોંગ્સ ટુ આર છે એટલે। ઓકે, ચાલો ગુડ। હવે વિધેય એફ નો વિસ્તાર મેળવવા, જે આપણે આગળના બે દાખલામાં કર્યું, બે સમ્સમાં કર્યું, સેમ એઝ ઇટ ઇઝ વી આર ડુ હિયર। ઓકે સ્ટુડન્ટ્સ, જે આપણે અહીં કરવાના છે સેમ એઝ પ્રીવિયસ, એટલે કે આગળ જે આપણે કર્યું તે જ પ્રમાણે વાય બરાબર એફ એક્સ લેતા। ઓકે, જે આપણી કન્ડિશન છે વાય બરાબર એફ એક્સ। ચાલો ત્યારબાદ એફ એક્સ ની વેલ્યુ આપણી પાસે એક્સ છે તે મેં અહીં રિપ્લેસ કરી દઉં, તો કેના માટે? તો કે પરિણામ એક પરથી, જે મેં અહીં આપેલું છે જ। ચાલો તો વાય બરાબર એક્સ તમારા આવી ગયું, હવે એને હું શું કરું છું? રિઝલ્ટ નંબર ટુ આપું છું। બરાબર, કેમ આપું છું? કારણ કે આગળ જતા મને કશે જરૂર પડશે, તો એને મેં રિઝલ્ટ નંબર બે આપી દીધું। ચાલો અહીં સાઈડ પર મેન્શન પણ કર્યું છે સ્ટુડન્ટ્સ કે ક્યાંથી કઈ રીતે શેનો ઉપયોગ કરીને આવે છે, તે બધું બાજુમાં દર્શાવેલું તો છે, એટલે તમને ઇઝી પડશે। ચાલો હવે તમને મેં વાત કરી તેમ હવે આપણે વિસ્તાર મેળવવું છે, તો આપણે કોનો ઉપયોગ કરીશું? તો કે આપણા પ્રદેશનો ઉપયોગ કરીશું। બરાબર છે, ચલો તો પ્રદેશનો ઉપયોગ કરીએ। હવે ફોર ઓલ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, બરાબર છે, જે તમને ક્વેશ્ચન આપેલ છે, તો આપણે શું લઈ લીધું? એક્સ બિલોંગ્સ ટુ આર લઈ લીધું। હવે એક્સ એ શું છે? તો કે ઇનડાયરેક્ટલી વાય જ છે, કારણ કે એક્સ કોના બરાબર છે? તો કે વાય બરાબર છે, તો અહીં તમારે એક્સ ની જગ્યાએ વાય આવી જશે, એટલે વાય બિલોંગ્સ ટુ આર થશે। શું થશે? તો પરિણામ બે પરથી, જે મેં અહીં આપેલું છે ઓલરેડી। ઓકે, હવે વાય બિલોંગ્સ ટુ આર નો મતલબ શું થયો? તો કે જે તમારો વાય છે એ શું છે? તો કે તમારા વાસ્તવિક સંખ્યાનો ગણ થશે। વાય ઇઝ અ સેટ ઓફ રિયલ નંબર્સ। ઓકે, જે તમારો વાય છે એ શું થવાનું? તો તમારો વાસ્તવિક સંખ્યાનો ગણ થશે। તો તમારા વિસ્તારનો આન્સર શું આવશે? જે તમારા પ્રદેશનો આન્સર એ તમારા વિસ્તારનો આન્સર થશે, સેમ। ધેરફોર વિધ એફ નો વિસ્તાર બરાબર આર એફ રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ્સ ટુ કર્લી બ્રેકેટમાં વાય જ્યાં એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ એફ, અને વાય જ્યાં વાય બિલોંગ્સ ટુ આર, ધેટ મીન્સ વાય બિલોંગ્સ ટુ આર। એનો મતલબ કે તમારા વિસ્તારનો આન્સર આન્સર શું થશે? તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ થશે। તમને આ જ પૂછેલ છે ક્વેશ્ચનમાં। ઓકે, તો આ સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ છે, ઉપસ્થિત છે, તમે જોઈ શકો છો, લખી પણ શકો છો। બરાબર છે, ઇઝી છે। ઓકે, ચાલો ગુડ। ચાલો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ। નેક્સ્ટ છે 2.3 નો ક્વેશ્ચન 3 છે, રકમ હું વાંચું છું, નીચે આપેલ વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો। હવે હમણાં સુધી આપણે ફક્ત વિસ્તાર જ શોધતા હતા, હવે આપણે બંને શોધવાના રહેશે, પ્રદેશ અને વિસ્તાર બંને। ચાલો, વાસ્તવિક વિધેય તમને કીધેલા છે, એટલે તમને જે પણ વિધેય આપેલા હશે એ કેવા હશે? વાસ્તવિક વિધેય હશે। ચાલો સૌ પ્રથમ નંબર 1, એફ એક્સ બરાબર માઇનસ ઓફ મોડ્યુલસ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે તમને એફ એક્સ બરાબર શું આપેલ છે? માઇનસ, અને બીજું શું આપેલ છે? માનાંકમાં એક્સ, અને વાસ્તવિક કીધે છે એટલે એક્સ બિલોંગ્સ ટુ આર તમને લખી દીધું। ચાલો હવે સૌ પ્રથમ આન્સર, અહીં એફ એક્સ બરાબર માઇનસ ઓફ મોડ્યુલસ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર આપેલ છે, જે નંબર રિઝલ્ટ 1 આપી આપણે દઈએ, જે આપણે આગળના સમમાં કર્યું તે જ પ્રમાણે। હવે ફોર ઓલ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર હોવાથી, બરાબર છે, વિધે એફ નો પ્રદેશ શું થશે? તો ડી એફ ડોમેન ઓફ એફ બરાબર શું છે ફોર્મ્યુલા? તો ઇન અ કર્લી બ્રેકેટ એક્સ જ્યાં એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ એફ, બરાબર છે, ને ફરી આપણે શું લખી શકીએ? તો કે ના કર્લી બ્રેકેટ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે એક્સ બિલોંગ્સ ટુ આર બરાબર આપણો પ્રદેશ શું થશે? તો કે કેપિટલ આર થશે। સમજ પડી છે સ્ટુડન્ટ્સ? આપણો જે વિધેય આપેલો છે તેનો પ્રદેશ શું થશે? તો કે વાસ્તવિક, તમને વાસ્તવિક વિધેય ક્વેશ્ચનમાં તમને વાસ્તવિક શબ્દ જ વાસ્તવિક આપી દીધેલો છે, એટલે તમને એક માઇન્ડમાં એક ક્લિયર થઈ જવું જોઈએ કે જે તમારો વિધેય, જે તમારો પ્રદેશ હશે તે તમારો શું હશે? તો કે વાસ્તવિક સંખ્યાનો ગણ જ હશે, કારણ કે આપણે આપણે આપે
આપણા એફએક્સમાં આપણે કઈ સંખ્યાઓ મૂકી શકીએ? તો કે વાસ્તવિક સંખ્યાઓ વન બાય વન મૂકી શકીએ. અને ક્વેશ્ચનમાં તમને ઓલરેડી કીધું તો છે, વાસ્તવિક શબ્દ તમને કીધેલું છે. ચાલો તો તમને ફર્સ્ટ આન્સર શું આવી ગયું? કેપિટલ આર, બરાબર છે. ચલો હવે આપણે શું શોધવાના છે? તો કે વિસ્તાર તરફ જઈએ. તો હવે વિધેય એફ નો વિસ્તાર મેળવવા શું કરતા છે? આપણે બધાને ખબર છે, આપણે જાણતા જ છે. શું જાણતા છે? તો કે વાય બરાબર એફ એક્સ લઈ લઈએ, ઓકે. અને વાય બરાબર એફ એક્સ ની વેલ્યુ શું છે આપણી પાસે? તો કે માઇનસ ઓફ મોડ્યુલસ એક્સ, પરિણામ એક પરથી. અને આને મેં શું આપ્યું? પરિણામ બે. સેમ આપણે જે અત્યાર સુધી આપણે કરેલું છે વિસ્તાર શોધવાના દાખલામાં, બસ અહીંયાથી આપણે એ જ ફોલો કરવાનું છે. અહીંયાથી આ બેઠો આપણો આ જે દાખલો છે આગળનો સેમ એ જ છે. ખાલી આમાં કીધું શું છે? પ્રદેશ એક્સ્ટ્રા, એટલે કે આટલું ખાલી આપણી પ્રોસેસ એક્સ્ટ્રા છે. જે તમને દેખાય છે આટલી આટલી તમને ખાલી એક એક્સ્ટ્રા પ્રોસેસ આવી, બાકી તો તમારે એઝ ઇટ ઇઝ જે તમે આગળ કર્યું વિસ્તાર શોધવામાં સેમ તમારે એને જ ફોલો કરવાનું છે. ચાલો તો શોધવા માટે આપણે નંબર ટુ પર આવી ગયા. હવે તમને ખ્યાલ હોય તો મેં તમને કીધેલું તેમ કે વિસ્તાર શોધવા માટે તમે તમારા પ્રદેશનો ઉપયોગ કરશો. અને પ્રદેશ શું છે? તો એક્સ બિલોંગ્સ ટુ આર, તો એનો ઉપયોગ કરી લઈએ. તો ફોર ઓલ એક્સ જે એક્સ બિલોંગ્સ ટુ આર માટે. હવે અહીં વસ્તુ લખેલ છે સ્ટુડન્ટ, તમારે ધ્યાનથી જ પેલા જોજો શું લખેલ છે. તો મોડ્યુલસ ઓફ એક્સ ગ્રેટર ઇક્વલ ટુ ઝીરો, ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ? શું સાચું છે? સાચું છે તો કઈ રીતે? અને સપોઝ અમુક એવા કહેતા હોય કે આ ખોટું છે, તો ખોટું કઈ રીતે? ચાલો બોલો. મારા હિસાબે તો સાચું છે, કારણ કે મેં લખ્યું છે એટલે બરાબર. ના, એવું નહીં, જનરલી સાચું જ છે આ વસ્તુ. એવું નહીં કે મેં લખ્યું એટલે સાચું, પણ જનરલી એકચ્યુઅલી સાચું જ છે. ચાલો મને એ કહો, માનાંકનો મતલબ શું થાય? બધાને ખબર છે. યસ, માનાંકનો મતલબ એવું કે માનાંકની અંદર જે પણ સંખ્યા હોય, ધન હોય કે ઋણ હોય, ફાઇનલ આન્સર તમને શું આપશે? ધન જ આપશે. કારણ કે જે પેલા બે થાંભલા દેખાય છે ને, એ બે થાંભલામાં નેગેટિવ સંખ્યા અંદર અથડાશે. એમ અથડાશે એટલે બંને થાંભલા બેઠા નીકળી જશે. અને કેવી રીતે નીકળી જશે? તો કે માઇનસ ને બી સાથે લેતો જ જશે. એટલે તમને પરિણામ સ્વરૂપ જે તમારો ઘટક હશે, જે બી તમારી વેલ્યુ, તે તમને ફાઇનલ આન્સર મળશે. ઇન શોર્ટ મારે કેવું હોય તો તમને ધન જ મળશે. માનાંકમાંથી બહાર નીકળીને જે પણ સંખ્યા તમને મળશે એ કેવી મળશે? તો કે ધન જ મળશે, બરાબર છે. અને બીજી એક વસ્તુ, તમારો વાસ્તવિક સંખ્યાનો ગણ છે તો એમાં એક સભ્ય તમારો ઝીરો પણ હશે ને, એક સભ્ય તમારો શૂન્ય પણ હશે. એટલે અહીં મેં લખેલું છે કે ગ્રેટર ઓર ઇક્વલ. ઇક્વલ નો મતલબ ગ્રેટર ઓર ઇક્વલ, એટલે ગ્રેટર તો છે અને સાથે સાથે ઇક્વલ પણ આવશે. કઈ રીતે આવશે? કારણ કે એક સભ્ય તમારો ઝીરો પણ છે, જે તમારો ઝીરો બરાબર થશે. બાકીના બધા તો ઝીરો કરતા મોટો જ આવશે, કારણ કે તમે નેગેટિવ સંખ્યા પણ અહીંયા મૂકશો ને એક્સી જગ્યાએ, તો તમને ધન જ મળશે, બરાબર છે. તો હવે સમજ પડી ગઈ કે આ કઈ રીતે આવી ગયું ગ્રેટર ઇક્વલ ટુ ઝીરો, બરાબર છે. ચલો ઓકે ગુડ. હવે હું શું કરું છું સ્ટુડન્ટ, આપણે છઠ્ઠા સિક્સ ચેપ્ટર છે આપણું સૂર્ય કસમતા, અને પછી આવશે સંબંધ અને વિધેય. હવે આપણે લગભગ તો બે ત્રણ લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જશે, પણ ત્યાર પછી જે મારું બીજું ચેપ્ટર આવશે સૂર્ય કસમતાઓ, તેમાં આપણે આ જે અસમતાઓ છે ને તેના વિશે ડિટેલમાં આપણે ભણીશું. પણ હમણાં એટલું ધ્યાનમાં રાખજો કે અસમતાની બંને બાજુએ, અસમતાની બંને બાજુ એટલે કે લેસ ધેન ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ ગ્રેટર ઇક્વલ ટુ, એની બંને બાજુ વચ્ચે તમારું અસમતાની સાઇન છે. આ બાજુ કોઈ સંખ્યા છે ને આ બાજુ પણ કોઈ સંખ્યા છે, તો આ બંને સંખ્યાને જો આપણે માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ ને, તો તમારી જે અસમતા છે ને તે બદલાઈ જશે. એટલે તમારી અસમતાની જે ચિહ્ન છે, સપોઝ ગ્રેટર ઇક્વલ ટુ હોય તો લેસ ઓર ઇક્વલ ટુ, લેસ ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન, અને ગ્રેટર ધેન હોય તો લેસ ધેન. તો તમે જોઈ શકો છો કે ગ્રેટર ઇક્વલ ટુ લેસ ઓર ઇક્વલ ટુ થઈ ગયું, માઇનસ વડે મેં મલ્ટીપ્લાય કર્યું. હવે અહીં તો ઝીરો છે, એટલે ઝીરો અને તમે કોઈ બી સંખ્યા વડે મલ્ટીપ્લાય, તો આન્સર તમને ઝીરો જ મળશે. અન્ડરસ્ટેન્ડ? બાકી અસમતાને હું તમને ડિટેલમાં છઠ્ઠા ચેપ્ટરમાં તમને પૂરેપૂરું પ્રોપરલી એક્સપ્લેન કરીશ. ચાલો આ સ્ટેપ ખબર પડી. હવે આની વેલ્યુ તમે જોઈ શકો છો કે દેખાય છે, ક્યાં દેખાય છે? પરિણામ બે માં દેખાય કે? જો અહીંયા મેં રિપ્લેસ કરી દીધો વાય લેસ ઓર ઇક્વલ ટુ ઝીરો, એનો મતલબ શું થાય? મને મારા વિસ્તારની રેન્જ મળી ગઈ, બરાબર ને. એટલે મારો વિસ્તાર એટલે મારો વાય છે તે કેટલા પ્રદેશમાં, એટલે મીન્સ એની જે પેલી કે એની એની જમીન કેટલી છે, જો મારી દેશી ભાષામાં કેવું હોય તો જે તમારો વય છે બરાબર, તો એનું ઘર કેટલું મોટું છે, બરાબર છે, એનું ગામ કેટલું મોટું છે અથવા એનું શહેર કેટલું મોટું છે, બરાબર. એની લિમિટેશન્સ મને મળી ગઈ. શું મળી ગઈ? તો કે વાય લેસ ઓર ઇક્વલ ટુ ઝીરો, એનો મતલબ કે જે તમારો વય છે, જે તમારો વિસ્તાર છે તે કેવો છે? તો કે ઝીરો બરાબર છે અથવા તો ઝીરો કરતા નાનો છે. આ જોઈ શકો છો. આનો મતલબ શું થાય? લેસ ઓર ઇક્વલ ટુ કે અહીંયા જે પણ સંખ્યા છે એ તમારા ઝીરો કરતા નાની નાની, એનો મતલબ કે નેગેટિવ સાઈડ એટલે કે ઋણ તરફ. એટલે તમે અહીંયા જોઈ શકો, જો અમે અંતરાલ સ્વરૂપમાં લખ્યું કે ઓપન માઇનસ ઇન્ફિનિટી કોમા ઝીરો ક્લોઝ, આ ક્લોઝ નો મતલબ શું થાય? તો અહીંયા જે પણ સંખ્યા હશે ને એ સંખ્યા એ તમારો વાય બરાબર એક આન્સર હશે, એ તમારી સંખ્યા વાય બરાબર પણ આવશે જ. એટલે વાય ની વેલ્યુ ઝીરો તો છે જ,
અને 0 સિવાય કઈ છે તો કે બધી નેગેટિવ સંખ્યા એટલે કે નેગેટિવ સાઇડ આને તમે અંતરાલ સ્વરૂપમાં લખેલું છે જોઈ શકો છો ઓકે ચલો તો વિદ્યાર્થીઓ વિસ્તાર શું થશે તો કે RF અને RF ની વેલ્યુ આપણને ખબર છે ફોર્મ્યુલા બધાને y જ્યાં y બિલોંગ્સ ટુ f એટલે y જ્યાં y લેસ ઓર ઇક્વલ ટુ 0 અને y બિલોંગ્સ ટુ આ f ઓફ y લેસ ઓર ઇક્વલ ટુ 0 અને માઇનસ ઇન્ફિનિટી કોમા 0 આ થઈ ગયું તમારું શું આવશે તો કે વિસ્તાર અને આ છે તમારો પ્રદેશ ખ્યાલ આવી ગયું એનો મતલબ શું થાય કે તમે તમારા પ્રદેશમાંથી કોઈ પણ વેલ્યુ તમે તમારા વિધેયમાં મૂકો છો તો તમને ફાઇનલ આન્સર ક્યાં મળશે તો કે બધા નેગેટિવ જ મળશે કારણ કે એ તમને ખબર છે કે તમે નેગેટિવ સંખ્યા તમે માનાંકમાં મૂકશો તો એ તો પોઝિટિવ થશે પણ જે પેલા માનાંકની બહાર જે માઇનસ દેખાય કે એ તમને બધી સંખ્યા ઋણ આપશે એટલે અહીં આપણે લખેલું કે બધી સંખ્યા તમારી ક્યાં જશે તો કે નેગેટિવ તરફ જશે એટલે કે ઋણ તરફ જશે આઈ હોપ કે તમને આમાં ખ્યાલ આવી તો ગયો હશે તો આ તમારું છે કે સંપૂર્ણ સોલ્યુશન પ્રોપરલી બરાબર જો ધ્યાન આપો નહીં સમજ પડશે પાછું એક વાર જો બરાબર છે આઈ હોપ કે તમને એવી આશા રાખું ખ્યાલ અને ઇમ્પોર્ટન્ટ સમજો સ્ટુડન્ટ તો જરા પ્રોપરલી બરાબર ધ્યાન આપીને કરજો ઓકે ઇઝી જ છે કશે નહીં સમજ પડે એવું તો મને નથી દેખાતું કે કશે તમને નહીં સમજ પડે એવું તો નથી બરાબર છે એકદમ પરફેક્ટ રીઝન પણ આપેલા છે અને સિમ્પલ ફોર્મમાં પણ લખેલું છે અને જે અસમતા છે તેનું મિનિંગ પણ તમને હમણાં થોડું તો સમજાવી દીધું મેં બાકી આપણે ડિટેલમાં છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ભણવાના જ છે પણ થોડું તો તમને આઈ થિંક આઈડિયા આવી ગયો છે ઓકે તો આ થઈ ગયું તમારું સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ શકો છો તમારી સમક્ષ જ છે ઓકે ઓકે કોણ નેક્સ્ટ ક્યાં આવી ગયા આપણે બોલો એક નામનો આપણે રીમાર્ક જોવાના છે બરાબર છે કારણ કે એ રીમાર્કની જરૂર આપણને હવે પછીના એક્ઝામ્પલ્સમાં પડશે સમ્સમાં આપણને પડશે એની જરૂર તો જોઈ લઈએ શું કીધું છે ફર્સ્ટ રીમાર્ક સ્ક્વેર રૂટ માં એક્સ સ્ક્વેર નો આન્સર શું આવ્યો મોનાંકમાં એક્સ એટલે કે સ્ક્વેર રૂટ અંદર જો કોઈ સંખ્યા તમને આપેલી હોય બરાબર એક્સ સ્ક્વેર જેવી તો તેનો આન્સર આવશે માનાંકમાં એક્સ બરાબર છે આ તમારે યાદ રાખવાનું છે સ્ટુડન્ટ બધી રીમાર્ક જે અહીં લખેલી છે તે ત્યારબાદ સ્ક્વેર રૂટ એક્સ અને એનો સ્ક્વેર કરીએ તો સ્ક્વેર રૂટ કેન્સલ એટલે તમને એ મળશે એક્સ ચલો ત્યારબાદ નંબર થ્રી અને નંબર ફોર એને આપણે ડિટેલમાં આપણે જે સુરેખ સમતો અને મિત્ર તમે વાત કરી છે ને તેમાં આપણે જોશું તેમાં આપણે આને બરાબર ભણીશું ને બરાબર જોશું હમણાં તમારે ખાલી આ ચેપ્ટર પર તમારે આને ખાલી જોઈ લેવાનું છે અને યાદ રાખવાનું છે શું આવશે તો માનાંકમાં એક્સ વિચ ઇઝ લેસ ધેન એ અને મતલબ શું થાય તો જે તમારો એક્સ છે એની વેલ્યુ કોને વચ્ચે આવશે તો કે માઇનસ એ અને એની વચ્ચે ફોર એક્ઝામ્પલ કે એ બરાબર મારી પાસે બે હોય તો તમારા એક્સ વેલ્યુ શું આવશે તો માઇનસ બે અને બે ની વચ્ચે આવશે તે જ પ્રમાણે માનાંકમાં એક્સ વિચ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ એ હોય તો એનો આન્સર શું આવશે સેમ જે આપણે આગળનું જોયું તેમ ખાલી ફરક એટલું અહીંયા ખાલી ચુસ્ત અસમતા થઈ તો અહીંયા મિશ્ર અસમતા આવશે એટલે કે લેસ ઓર ઇક્વલ ટુ આવશે બસ બાકી બંનેમાં તો સેમ જ છે અને લાસ્ટ છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે શું કીધું છે તો કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ વ્યાખ્યાયિત નથી ઋણ સંખ્યાનું વર્ગમૂળ વ્યાખ્યાયિત નથી એનો મતલબ કે વર્ગમૂળની અંદર તમને કોઈ પણ નેગેટિવ સંખ્યા આપેલી હોય બરાબર ધારો કે વર્ગમૂળમાં ત્રણ માઇનસ ત્રણ આપેલો હોય વર્ગમૂળમાં માઇનસ એક્સ આપેલો હોય વર્ગમૂળમાં માઇનસ વાય એવી રીતે કોઈ પણ સંખ્યા માઇનસમાં આપેલી હોય તો એનું વર્ગમૂળ વ્યાખ્યાય નથી ઓકે તો આ થઈ ગઈ તમારી પાંચ રીમાર્ક્સ તમને આપેલી છે જે તમારે યાદ રાખવાની છે સિમ્પલ જ છે એકવાર તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે આઈડિયા આવી જશે બરાબર હવે આનો આપણે એડિશનલ ઉપયોગ કરવાના છે હવે પછી આપણા સમ્સમાં બરાબર છે તો આ બધી તમે જોઈ લો રીમાર્ક કારણ કે હવે આપણે આના પછીના જે પણ સમ હવે આપણા બાકી છે જેટલું પણ હવે બસ હવે આપણે લગભગ એન્ડ તરફ જ જઈએ આપણા ચેપ્ટરના જેટલા પણ હવે સમ્સ બાકી છે એમાં આ બધાનો યુઝ આવશે એટલે તમે બરાબર પ્રોપર હું તૈયાર કરી નાખો જોઈ લો કારણ કે હવે જેથી આપણે નેક્સ્ટ ટાઈમમાં બરાબર પ્રોપરલી હવે આપણે કમ્પ્લીટ કરી નાખીએ અને આપણે ચેપ્ટરના બી અંત તરફ જઈ રહ્યા છીએ બે ત્રણ લેક્ચર્સમાં આપણું ચેપ્ટર કમ્પ્લીટ થશે પછી આપણું જે મેં સુરેખ અસમતાની વાત કરી તે આપણે સ્ટાર્ટ કરશું અને જોશું બરાબર છે ત્યાં સુધી બરાબર પ્રોપર આગળનું કરતા રહેજો જોતા રહેજો લખતા રહેજો નહીં સમજ પડે તો પાછા જોજો બરાબર છે આશા રાખું કે આજે આપણા જેટલા પણ સમજાયેલા બધામાં ખ્યાલ આવી તો ગયો હશે ઘરે રહો સુરક્ષિત રહો કશે બહાર ન નીકળો અને પોતાની કાળજી ખાસ રાખજો ઓકે થેન્ક યુ સો મચ